ब्रेक बाद फरी आपनुं स्वागत छे। गांधीनगरमां विपुल चौधरीनी अटकायत, મહેસાણામાં અર્બુદા સેનાના નેતાઓનો વિરોધ, મહેસાણાના અર્બુદા ભવનમાં ભેગા થયા કાર્યકરો। જે પ્રકારે વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે, પૂર્વ ગૃહમંત્રી નીચે અટકાયત કરાઈ છે, ત્યારબાદ મહેસાણામાં અર્બુદા સેનાના જે નેતાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મહેસાણાના અર્બુદા ભવનમાં આજે કાર્યકરો છે જેઓ ભેગા થયા છે। વધુ વિગત મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। કેતન, અર્બુદા સેના દ્વારા અર્બુદા ભવનમાં જે કાર્યકરો ભેગા થયા છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું વિગત મળી રહી છે? ચોક્કસથી પ્રીતિ, જણાવી દઉં કે મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીની ગાંધીનગર ખાતે જે અટકાયત કરવામાં આવી છે, ત્યારબાદ જે અર્બુદા સેના હોય છે તેના કાર્યકર્તાઓ દ્વારા મહેસાણા અર્બુદા ભવન ખાતે સભા યોજવામાં આવી છે, મિટિંગ કરવામાં આવી છે, આ એકઠા થયા છે, આ મિટિંગ પૂર્ણ થઈ છે। હાલ આજે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો હોય છે, એક બાદ એક જે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે આજે હાલ આજે જે સભા હોય છે તે પૂર્ણ થઈ છે, ત્યારબાદ આજે જે કાર્યકર્તાઓ એકઠા થયા હતા તેમના દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવાનું જે આયોજન કરવામાં આવ્યું છે। આજે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા એકઠા થયા છે, ત્યારબાદ ધીરે ધીરે આજે જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે, તે આગામી દિવસોમાં એટલે કે હાલ થોડા ટૂંક સમયમાં જે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। ખાસ કરીને જે કાર્યકર્તાઓ હોય તે છે તેમાં ખાસ આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમના દ્વારા જે વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે તેને લઈને આક્રોશ જોવા મળ્યો છે, તેમના દ્વારા હાલ ટૂંક સમયમાં આવેદનપત્ર આપવામાં આવશે। જી, પહેલા બેઠક મળી, જે સભા કરવામાં આવી, આ સભામાં તે લોકો દ્વારા શું ચર્ચા કરવામાં આવી, શું કહી રહ્યા છે અર્બુદા સેનાના કાર્યકરો છે તેઓ? ચોક્કસથી પ્રીતિ, જણાવી દઉં કે અર્બુદા સેનાના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેમની માગણી છે કે જે વિપુલ ચૌધરી પર જે આક્ષેપ કરવામાં આવે છે તે ખોટા આક્ષેપ છે। વિપુલ ચૌધરીની કોઈ પણ આજે આક્ષેપ કર્યા છે તેની જાણ કરવામાં આવી છે, રાતોરાત તેમની અટકાયત કરવામાં આવી છે, તેના કારણે આક્રોશ જોવા મળ્યો હતો। જો તેમના પર આક્ષેપ કોઈ પણ જો ખોટું કામ કર્યું છે, તેમને જાણ કરવામાં આવી હોય પછી ધરપકડ કરવામાં આવી, પછી અટકાયત કરવામાં આવી હોય તેવું તેમનું કહેવું હતું, પણ કે આ જે મામલો છે તે બિલકુલ ખોટા આક્ષેપ છે, તેમની જે કિંદાખોરી રાખવામાં આવી છે તેવા પણ આક્ષેપો છે અર્બુદા સેના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં હવે જ્યારે ગામે ગામ મિટિંગ કરવામાં આવશે અને આગામી દિવસોમાં શું પગલાં લેવા તેને લઈને ચર્ચા કરવામાં આવશે। જી બિલકુલ, અત્યારે જે પ્રકારે બેઠક કરવામાં આવી છે, મોટી સંખ્યામાં ત્યાં જે કાર્યકર્તાઓ છે તે પણ જોવા મળી રહ્યા છે, આગામી સમયની તેમની રણનીતિ શું રહેવાની છે તે વિશે કંઈ જાણવા મળ્યું છે? ચોક્કસથી, આગામી દિવસોમાં તેમની રણનીતિ કહે છે, તેમની જે અર્બુદા સેનાની હોય છે તે કારોબારી મળશે અને કારોબારીમાં આજે વિષય છે જેમની જે અટકાયત કરવામાં આવી છે તેને લઈ ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે કે આગામી દિવસોમાં જ્યારે આ અટકાયત કરવામાં આવી છે તેને લઈ શું પગલાં લેવા, કઈ રીતે આ જે ઘટના બની છે તેને કઈ રીતે વિરોધ પ્રદર્શન કરવું તેને લઈ આગામી દિવસોમાં જ્યારે કારોબારી એમની મળશે ત્યારે નક્કી કરવામાં આવશે। હાલ જો વાત કરવામાં આવે તો હાલ જે અર્બુદા સેનાના જે લોકો હોય છે તે અર્બુદા ભવન ખાતે એકઠા થયા છે અને હાલ ધીરે ધીરે તેઓ આગળ વધી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે આજે અટકાયત કરવામાં આવી છે તેના વિરોધમાં। જી બિલકુલ કેતન, આભાર આપનું જાણકારી આપવા બદલ। તો અર્બુદા સેનાના કાર્યકરોની આ નારાજગી જોવા મળી છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, આ તમામ જે કાર્યકરો છે તેઓ એકઠા થયા અને બેઠક કરવામાં આવી, આવેદનપત્ર પણ તેઓ આપવાના છે, જે અટકાયત કરવામાં આવી છે વિપુલ ચૌધરીની, જેનો વિરોધ છે અર્બુદા સેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે। અમારી ભાગીદાર બ્રાન્ડ્સ તરફથી 1500 રૂપિયાની આકર્ષક ઓફરોનો દાવો કરીને